નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ક્રમચય, સંચય અને દ્વિપદી મિત્રો એમાં પ્રકરણ 6 તેમાં આપણે ક્રમચયની વ્યાખ્યા અને એના અગત્યના પરિણામો સૂત્ર વિશે અભ્યાસ કર્યો. એના પરિણામોની તારવણી કઈ રીતે થાય એનું ઉદાહરણ દ્વારા આપણે તમને સમજૂતી આપી. આજે એ જે પરિણામો હતા એ પરિણામો ઉપરથી આપણે વધુ પ્રેક્ટિસ કરી શકીએ માટે સ્વાધ્યાય 6.1 એના દાખલા નંબર 1 થી શરૂઆત કરીશું આપણે. તો તમે પરિણામો 10-10 વખત લખી તૈયાર કરી દીધેલા હશે. પેજ નંબર 227 ઉપર સ્વાધ્યાય 6.1 એમાં દાખલા નંબર 1 ની વાત કરીશું આપણે. નીચેનાની કિંમત મેળવો. નંબર 1, 10 PE3. હવે તમને બે રીતો આપેલી, સૂત્ર દ્વારા અને વૈકલ્પિક રીત. અહીંયા 3 સ્ટેપ આપણે નીચે જવાનું છે. 10 × 9 × 8 બરાબર 720. એ જ રીતે 50 PE2 બરાબર 50 × 2 સ્ટેપ આપણે નીચે જવાનું છે. 49 બરાબર. ત્રીજો દાખલો છે આપણો 1B7. અહીંયા પરિણામ યાદ કરીશું. NP(n-1) બરાબર n ફેક્ટોરિયલ થાય આપણને ખબર છે, બરોબર. તો અહીંયા જવાબ માટે NP(n-1) બરાબર n ફેક્ટોરિયલ થાય તો અહીંયા આપણો જવાબ શું થશે? 8 ફેક્ટોરિયલ બરાબર 8×7×6×5×4×3×1 ત્રણ કરીશું. અહીંયા 8×7=56 × 6=4 30×4=12 × 2 બરાબર 40,300. આ જ પ્રમાણે 9B9 બરાબર પણ શું થશે? 9 ફેક્ટોરિયલ. કારણ કે NPN બરાબર n ફેક્ટોરિયલ થાય. આ પરિણામ યાદ રાખીશું આપણે. અગત્યના પરિણામો પરથી દાખલો ખૂબ જ આપણો શોર્ટ થઈ જાય, ટૂંકી ગણતરી થઈ જાય. અહીંયા 9 ફેક્ટોરિયલ બરાબર 9×8×7×6×5×4×3×1. તો 8 થી તો આપણી ગણતરી અગાઉના દાખલામાં હતી 40×320×9=36×3×6×800. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કિંમત શોધવાના દાખલા આપણને એક માર્કમાં વિભાગ એ ની અંદર એક ગુણ વિકલ્પોમાં પૂછાય અથવા તો બી વિભાગમાં પણ એક વાક્યમાં આવી રીતના પૂછી શકાય. ત્યારબાદ દાખલા નંબર 2 ની ગણતરી જોઈશું આપણે. દાખલા નંબર 2 માં હવે અહીંયા જે સૂત્ર હતું NBR એમાં એન ની કિંમત, આર ની કિંમત શોધવાની હોય તો કઈ રીતે ગણતરી થાય એને પણ આપણે અભ્યાસ કરીશું. કે પહેલા હું તમને એક સંખ્યા રેખા આપી દઉં. આપણને ખબર છે સંખ્યા રેખામાં 0 થી જમણી બાજુ જઈએ અને કિંમતો વધતી જાય. 1 ધન કિંમતો હોય 2 3 4 એ રીતે આ બાજુ જઈશું તો કિંમતો નાની થતી જાય. −1 −2 −3 −4 તો અહીંયા સંખ્યા રેખામાં આપણે કંઈ ખાસ ધ્યાન રાખીશું. તો પહેલા 0 એની જગ્યાએ આપણે શું લખીશું? અહીંયા એન લખીશું. n+1 n+2 n+3 n+4 આ રીતે આવતો છે. આ બાજુ જઈશું તો n-1 n-2 n-3 n-4
એ આપણે ક્રમ ગુણિત ખ્યાલ છે. દાખલા તરીકે 9p2 હોય તો શું કરીએ છીએ આપણે, 9 ગુણ્યા ક્રમ ગુણિત એટલે નીચે ઉતરવાનું છે 8. 3 હોત તો કેટલા થાત ગુણ્યા 7. તો અહીંયા પણ આપણે દાખલા કે np3 આવું આપ્યું છે તો એ શું કરશું, તો n આપણે અહીંયા ઉભા રહેવાનું અને ઘટાડો થાય તો આમ જવાનું છે, બરોબર, આ બાજુની દિશામાં નથી કરવાનું. એટલા સ્ટેપ ક્રમ ગુણિત કરીશું તો n3 પહેલું પદ n ગુણ્યા પછી શું આવશે n-1 ગુણ્યા ત્રીજું સ્ટેપ n-2. પણ ખાસ ધ્યાન રાખીશું એવી જ રીતે n+1p3 છે તો n+1p3 કોઈ n+1 ને અહીંયા ઉભા રહીશું ત્યાંથી ક્રમ ગુણિત કરીશું તો પહેલું બીજું અને ત્રીજું તો n+1 n-1. તો આપ સમજી ગયા છો અહીંયા ક્રમ ગુણિત તો સંખ્યા રેખામાં જે સ્ટેપ હોય ત્યાંથી જેટલા સ્ટેપ છે વાંધો તો આપણે ખાસ ધ્યાન રાખીશું. તો આ આપણી ચોપડી નંબર ચોપડામાં આ વસ્તુ સમજી અને લખી દેજો, સંખ્યા રેખા બનાવી આ બે ઉદાહરણ જે આપ્યા છે એ તમે વાત કરશો. ત્યારબાદ દાખલા નંબર 2 ની ગણતરી કરીશું. દાખલા નંબર 2 9p3 બરાબર 990 હોય તો n ની કિંમત શોધો. હવે આ દાખલા આપણને બે માર્કમાં પૂછી શકાય. અહીંયા np3 બરાબર 990 આપેલા એટલે n ની કિંમત શોધવાની છે, બરોબર. તો હમણાં મેં તમને સમજાવ્યું સંખ્યા રેખામાં np3 એને ક્રમ ગુણિત કરીશું શું થશે તો n-1 n-2 બરાબર. હવે અહીંયા એવી સંખ્યાઓ તમે ક્રમિક પસંદ કરો કે જેનો ગુણાકાર 990 થતો હોય. તો એવી કઈ સંખ્યા છે બોલો, તો એવી કઈ ત્રણ સંખ્યાઓ થશે તો 11 એટલે પહેલા તો 9, 11 થી શરૂઆત કરીએ 11 માઇનસ 1 એટલે 10 અને ગુણ્યા 9 10 9 90 અને 11 9 99 એટલે કે 11 × 10 × 9 બરોબર. તો 11 9 99 અને 100 11 × 10 × 9 તો એનો ગુણાકાર કેટલો થશે જુઓ, બરોબર 990 થાય. તો અહીંયા એન ની કિંમત શોધવાની છે માટે એન બરાબર કેટલા થશે. ત્રીજો દાખલો NPR બરાબર 3024. તો આવો બીજો એક દાખલો આપણે ગણી લઈએ છીએ NP3 બરાબર સેલમાં NP3 બરાબર 720. તો એન ની કિંમત શોધો. તો સેમ આ પ્રમાણે એન n-1 n-2 એટલે કે 1 2 3 સ્ટેપ આપણે ક્રમ ગુણિત કર્યું બરાબર. એવી ત્રણ સંખ્યાઓ પસંદ કરો પછી ક્રમ ગુણિતમાં આવો તો 10 × 9 × 8 8 9 72 10 તો n બરાબર 10 10-1 એટલે 9 અને 10-2 એટલે 8 થાય. માટે n બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો આ બે દાખલા ચોપડામાં વધી લેશો. ત્યારબાદ ત્રીજો દાખલાની ગણતરી કરીશું. દાખલા નંબર 3 9PR = 3024 હોય તો આર ની કિંમત શોધો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું NPR આપેલા છે
બરાબર 3024 આપણે સૂત્રની રીતે સરખામણી કરીશું. 9BR બરાબર, તો પહેલા સૂત્ર લખી દઈશું આપણે, NBR બરાબર n વેક્ટોરિયલ n માઇનસ r. હવે સરખામણી કરીશું માટે 9BR બરાબર 9 વેક્ટોરિયલ 9 માઇનસ r વેક્ટોરિયલ. હવે 9BR બરાબર કિંમત કેટલી આપેલી છે કે 3024 બરાબર 9 વેક્ટોરિયલ 9 માઇનસ r વેક્ટોરિયલ. હવે 9 માઇનસ r વેક્ટોરિયલ અહીંયા લઈ દઈશું બરાબર 3024 નીચે જશે. હવે ક્રમ ગુણિત કરતા જવાનું કેલ્ક્યુલેટરની મદદથી, એ રીતે ગુણાકાર કરો કે નીચે 3024 આવે. તો 9×8×7×6 બરાબર 3024 થશે. તો 9×8×7×6×5 વેક્ટોરિયલ અપોન 3024. હવે જોઈ શકો છો કે 1, 2, 3 અને 4 નો ગુણાકાર 3024 થાય, એટલે કે આ અહીંયા છેદ ઉડાડ્યું. હવે 9 - r ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ. હવે ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ બંને બાજુથી જતા રહેશે, તો 9 - r બરાબર 5. હવે r માઇનસ છે, આ બાજુ જશે, 5 આ બાજુ આવશે, તો r બરાબર 9 - 5, r બરાબર 4. હવે તાળો મેળવવો હોય તે રીતે તાળો મેળવશો કે 9BR બરાબર 3024, તો તમે તાળો મેળવવા માટે શું કરશો, તો 9B4 બરાબર, હવે ગુણાકાર કરો, 9×8×7×6 4 સ્ટેપ થઈ ગયા, તો 3024 થશે બરાબર. તો આપણો અહીંયા આરની કિંમત જે મેળવી એ એકદમ સાચી છે. આ પ્રમાણે બીજો દાખલો કે એક્ઝામ્પલ શેર કરીશું, આ ચોપડામાં ઉતારી લેશો. ત્યારબાદ 7BR બરાબર 7BR બરાબર 42 હોય તો આર ની કિંમત શોધો. તો પહેલા પહેલું સૂત્ર પ્રમાણે અહીંયા સરખામણી કરી દઈશું, સૂત્ર લખીશું, 7BR બરાબર બરોબર 7 × 7 - 8 × 4 સૂત્ર પ્રમાણે કિંમતો મૂકીશું. 7BR બરાબર 7 × 7 - 8 × 4 આના બરાબર કિંમત આપેલી છે 42 બરાબર 7 × 7 - 8 ×4 હવે 7 - 8 ×4 આ બાજુ લાવીશું, 42 નીચે જાય, 7 - 8 ×4 બરાબર 7 × 42 7 - r² બરાબર, અરે 42 નો ગુણાકાર થાય ત્યાં સુધી આપણે જે ક્રમ ગુણિત કરીશું, 7×6 = 42×5² / 42. તો અહીંયા જુઓ 7 - r² બરાબર 5 × 5 ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ઉડી ગયા, એટલે 7 - r બરાબર 5. હવે આ બાજુ જે માઇનસ થાય, પાછા બાજુ આવશે એટલે માઇનસ થશે, 7 - 5 આર બરાબર 2. હવે તારો મેળવી જોવાનું, 7B2 બરાબર 42, તો 7×6 = 42, તો આપણો જવાબ સાચો છે. આ ચોપડામાં લખી દઈશું. ત્યારબાદ નેક્સ્ટ આપણો સંખ્યા રેખાના આધારે આપણે દાખલાની ગણતરી કરીશું. દાખલા નંબર 4, n+2 p3 + n+1 p3 બરાબર 10 + 7 હોય તો
કેમ છો? તો અહીંયા સંખ્યા રેખા પ્રમાણે જઈશું. પહેલા તો ગુણોત્તર હોય એટલે ઉપર નીચે લખી દઈશું. તો n પ્લસ ટુ પી થ્રી અપોન n પ્લસ વન પી થ્રી બરાબર 10 અપોન 7. હવે ક્રમ ગુણિત કરીશું n પ્લસ ટુ n પ્લસ વન અને n. એ જ રીતે અહીંયા n પ્લસ વન n n માઇનસ વન બરાબર 10 અપોન 7. ફરી જુઓ અહીંયા જે ઉડતો હોય એ ઉડાડી દઈશું. હવે બાકી વધ્યા કેટલા? તો n પ્લસ ટુ એને 7 વડે ગુણીશું 7. n પ્લસ ટુ બરાબર 10. n માઇનસ વન આ બાજુ લઈ દઈશું. ફરી ગુણાકાર કરીશું 7 n પ્લસ 7 ટુ 14 બરાબર 10 n માઇનસ 10. હવે n વાળું પદ આ બાજુ લઈ જઈશું, 10 ની આ બાજુ લાવીશું એટલે 14 પ્લસ 10 દસ એન માઇનસ 7 એન 3 એન બરાબર અહીંયા 24. એન બરાબર 24 ભાગ્યા 3 એન બરાબર 8 તરી 24. તો અહીંયા આ રીતે આપણે ગણતરી કરી શકીએ બરોબર. તો આ તત્વ આપણે ચોપડામાં લખી દઈશું. આ પ્રમાણે સ્વાધ્યાયનો ચોથો દાખલો જે આપેલો છે એની ગણતરી કરીશું આપણે. તો અગાઉ જે પ્રમાણે દાખલો કર્યો એ જ પ્રમાણે અહીંયા આ ગણતરી કરવાની છે. તો પહેલા મેં બધો 3 ગુણ્યા n પ્લસ 3 n પ્લસ 2 n પ્લસ 1 અને n બરાબર 5 ગુણ્યા અહીંયા પણ ક્રમ ગુણિત કરીશું n પ્લસ 2 n પ્લસ 1 n n માઇનસ 1. હવે બંને બાજુ જે સરખું થતું હોય એનો લોપ કરીશું. તો n પ્લસ 2 n પ્લસ 1 n n તો બાકી બધું એનો ગુણાકાર કરીએ તો 3n પ્લસ 3 તરી બરાબર 5n માઇનસ 5. અહીંયા જે કેટલો લખવું હોય તો લખી દેજો n પ્લસ 3 બરાબર 5 n માઇનસ 1. અને 3n આ બાજુ જશે પાછા બાજુ આવશે 9 પ્લસ 5 5n માઇનસ 3n 5 માંથી એટલે 2n 9 ને 5 14 n બરાબર 14 ભાગ્યા 2 n બરાબર 7 આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમે ચોપડામાં આ લખી અને આનો સારો એવો મહાવરો કરજો. વિભાગ સી અને ડીમાં આવી રીતના દાખલા આપણને પૂછી શકાય.